નમસ્તે બાળ મિત્રો, આજે આપણે શીખીશું વિષય આસપાસ એવા પાર્ટસ પત્રનો પ્રવાસ, એની સમજૂતી આપણે મેળવી. હવે ત્યાર પછી આપણે એના સવાલ જવાબ વિકલ્પ ખાલી જગ્યાને બધું શીખીશું. પ્રશ્ન એક છે કે નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખવાનો છે, બરાબર? અહીંયા તમને એક સવાલ આપેલો છે, એના ચાર ઓપ્શન આપેલા છે. એ ચાર ઓપ્શન માંથી કયો જવાબ સાચો છે, જે જવાબ સાચો હોય એનો ઓપ્શન અ બ ક ડ જે આવતો હોય તે આપણે અહીંયા લખવાનો છે. પહેલું છે, પોસ્ટકાર્ડનો રંગ કેવો હોય છે? એમાં ચાર ઓપ્શન છે, આછો, પીળો, પીળો, સફેદ, કેવા રંગ. તો બાળ મિત્રો, તમે ટપાલ તો જોઈ જ હશે, તો ટપાલ કેવા રંગની હોય? તો કે આછા પીળા રંગની હોય છે. તો આપણે એની નીચે અંડરલાઈન કરીશું અને અહીંયા લખીશું અ. ત્યાર પછી બીજું છે, પોસ્ટ ઓફિસમાં મળતા કવરની કિંમત કેટલી હોય છે? પોસ્ટ ઓફિસમાં ટપાલ અને કવર એવું બધું મળે, તમને ખબર જ છે, બરાબર છે? તો એની કિંમત એ કેટલા રૂપિયા માંગે? 5 રૂપિયા, 4 રૂપિયા, 3 રૂપિયા કે 2 રૂપિયા? તો કે 5 રૂપિયા. તો જવાબ આવશે અ. ત્યાર પછી ત્રીજું, પોસ્ટ માસ્ટર ક્યાં હોય છે? બરાબર છે, પોસ્ટ માસ્ટર એટલે આપણે જેને ટપાલી કહીએ છીએ તે. તો ટપાલી ક્યાં હોય? બસ સ્ટેશનમાં હોય, રેલવે સ્ટેશનમાં હોય, પોસ્ટ ઓફિસે હોય કે એરોડ્રામ પર હોય? તો કે ટપાલી ક્યાં હોય? પોસ્ટ ઓફિસે. તો આવશે ક. ત્યાર પછી નેક્સ્ટ, પોસ્ટ કાર્ડ કવર ઉપર જે છાપ મારે છે તેનો કલર કેવો હોય છે? પોસ્ટ કાર્ડ છે ને, એટલે કે ટપાલ હોય ને, ટપાલ અને કવર એના ઉપર એક છાપ મારવામાં આવે એટલે કે સિક્કો મારવામાં આવે, તે કેવા કલરનો હોય? લાલ, કાળો, વાદળી કે ભૂરો? કેવો હોય? કાળો હોય. કેવો હોય? કાળો. તો એમાં આવશે બ. ત્યાર પછી પાંચમું છે, પોસ્ટ કાર્ડ કવર ઉપર છાપનો આકાર કેવો હોય? જે એના ઉપર સિક્કો મારવામાં આવે તે કેવો હોય? ગોળ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય કે ત્રિકોણ હોય? કેવો હોય? ગોળ હોય. તો આપણે અહીંયા લખીશું અ. તો આટલો પ્રશ્ન એક તમને સમજાઈ ગયો બાળ મિત્રો. હવે આપણે એની ખાલી જગ્યા જોઈશું. પહેલી ખાલી જગ્યા છે, ટપાલ પેટીનો રંગ ખાલી જગ્યા હોય છે. અહીંયા તો આપણે શહેરમાં રહીએ છીએ એટલે ટપાલ પેટી બહુ જોવા ના મળે, પણ ગામડે આપણે જઈએ ત્યાં આપણે ટપાલ પેટી જોઈએ હોય તો ટપાલ પેટી કેવા રંગની હોય? લાલ રંગની. કેવા રંગની હોય? લાલ. બીજું છે, લખેલા પોસ્ટ કાર્ડમાં પાછળ ખાલી જગ્યા લખેલું હોય છે. હવે આપણે ટપાલ લખી તો પાછળ શું લખવું પડે? તો કે સરનામું લખવું પડે. જો સરનામું ના લખીએ તો આપણે ટપાલ ક્યાં પહોંચાડવી છે ખબર જ ના હોય. તો પોસ્ટ કાર્ડની પાછળ શું લખેલું હોય? સરનામું. ત્રીજું, મોબાઈલનો આકાર ખાલી જગ્યા હોય છે. આપણે બધાએ મોબાઈલ જોયો છે, બરાબર? તો મોબાઈલનો આકાર કેવો હોય? તો કે લંબચોરસ હોય. કેવો હોય? લંબચોરસ. ચોથું, ટપાલીના કપડાં ખાલી જગ્યા કલરના હોય છે. તમે ઘણી વખત કુરિયર કે એવું બધું ટપાલ કે દેવા આવતા ટપાલીને જોયો છે, એ કેવા રંગના કપડાં પહેરીએ? એનો યુનિફોર્મ જ હોય. એનો યુનિફોર્મ કેવા કલરનો હોય? ખાખી કલરનો. કેવો હોય? ખાખી. પોસ્ટકાર્ડનો આકાર ખાલી જગ્યા હોય છે. પોસ્ટકાર્ડ એટલે કે ટપાલ. તો ટપાલનો આકાર કેવો હોય? લંબચોરસ. કેવો હોય? લંબચોરસ. ત્યાર પછી પ્રશ્ન બે, પછી પ્રશ્ન ત્રણ, નીચે આપેલા વિધાનો સામે ખરું કે ખોટું ની નિશાની કરો. અહીંયા તમને એક સવાલ આપેલો છે, સાચો છે કે ખોટો છે એ તમારે અહીંયા નિશાની અહીં કરવાની છે. પહેલું છે, શામિરા અમદાવાદની હતી. શું શામિરા અમદાવાદની હતી? પાઠ તમે સમજ્યા હશે, એમાં લખેલું જ હતું કે શામિરા અમદાવાદની નહોતી. તો આપણે શું કરશું? ખોટું. બીજું, ટપાલ પેટીનો આકાર ચોરસ હોય છે. અહીંયા આપણે આપણે ખાલી જગ્યામાં જોયું કે ટપાલ પેટીનો આકાર કેવો હતો? તો ચોરસ હોય ના હોય. તો આપણે અહીંયા શું કરશું? ખોટું. ત્યાર પછી, પોસ્ટકાર્ડનો રંગ નારંગી જેવો હોય છે. તમને મેં હમણાં આગળ કીધું કે પોસ્ટકાર્ડનો રંગ કેવો હોય? આછો પીળો. અહીંયા લખ્યું છે નારંગી. તો શું આવશે? ખોટું. ત્યાર પછી, આંતરદેશીય પત્રનો રંગ સફેદ હોય.
શબ્દો પર ચેકો માર. અહીંયા તમને બે શબ્દો આપેલા હશે, બેમાંથી એક સાચો હશે ને એક ખોટો હશે. જે ખોટો હોય એના ઉપર આપણે ચેકો મારવાનો છે. પહેલું, સલમાન અમદાવાદ કે વડોદરાનો હતો? તો સલમાન નામનો જે છોકરો છે અમદાવાદનો હતો કે વડોદરાનો હતો? કે અમદાવાદનો. વડોદરા ઉપર ચેકો. બીજું, પોસ્ટકાર્ડ સાદી પેન કે સ્કેચ પેનથી લખાય? તો શું આવે? તો કે સ્કેચ પેન ઉપર ચેકો આવશે અને સાદી પેન આવશે. શા માટે? કે સ્કેચ પેનથી આપણે લખીએ તો પાછળ છે એની છાપ પડી જાય, એટલે પોસ્ટકાર્ડ હંમેશા સાદી પેનથી લખાય. પોસ્ટકાર્ડ એ સંદેશા વ્યવહારનું કે વાહન વ્યવહારનું સાધન છે? આ ટપાલ છે, ટપાલ એ સંદેશા માટેનું સાધન છે કે વાહન માટેનું સાધન છે? તો પોસ્ટકાર્ડ એટલે ટપાલ, કે આપણે સંદેશો બીજાને મોકલાવીએ છીએ એટલે એ સંદેશાનું સાધન છે. તો વાહન વ્યવહાર ઉપર ચેકો આવશે. ચોથું, મોબાઈલનો નંબર 8 કે 10 આંકડામાં હોય છે? તમે બધા મોબાઈલ યુઝ કરતા હોય, મમ્મી પપ્પા પણ યુઝ કરતા હોય એટલે ખબર જ હશે કે મોબાઈલનો નંબર હંમેશા 10 આંકડામાં હોય છે. તો 8 છે એ ખોટું છે, તો એના ઉપર ચેકો. પોસ્ટકાર્ડની કિંમત 50 પૈસા કે 1 રૂપિયો છે? તો ટપાલ તમે લેવા જાઓ પોસ્ટ ઓફિસે તો એની કિંમત ખાલી 50 પૈસા છે, તો 1 રૂપિયા ઉપર ચેકો આવશે. તો બાળમિત્રો, આ બધું મેં પ્રશ્ન 1 થી પ્રશ્ન 4 સુધી સમજાવ્યું તે તમારે નોટબુકમાં લખવાનું પણ છે અને મોઢે પણ કરવાનું છે, જેથી પરીક્ષામાં તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં.